हेलो एवरीवन, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज अपने धोरण 12 विषय भौतिक विज्ञान चैप्टर नंबर 3 प्रवाह विद्युत में स्पर्धात्मक परीक्षाओं की तैयारी आगे बढ़ाए। तो आज भणवानी छे अलग मेथड, सीमेट्री मेथड ऑफ सीमेट्री कहवाय बराबर। तेना बे नियम छे, एटले सीमेट्री रूल्सना बे नियम छे, मिरर सीमेट्री अने फोल्डिंग सीमेट्री, बे प्रकारना कंस्ट्रक्शन बनी शके बराबर। तो तमारे तो मेथड याद राखवानी छे, नाम थी मतलब छे नहीं, एटले अत्यारे मैं आनो कोई गुजराती में अनुवाद करेलू नथी। ओके चलो तो स्टार्ट करिए। सौथी पहला मिरर सीमेट्री थी। मिरर एटले तमने खबर छे अरीसो बराबर। एटले के ज्यारे सर्किट में कंईक एवं कंस्ट्रक्शन थतु होय के एक बाजू नो भाग तमने वस्तु लागे अने बीजी बाजू नो भाग छे तमने तेनु प्रतिबिंब लागे, त्यारे आ प्रकारनी मेथड नो उपयोग करशो बराबर। जेम के एकदम सिंपल नेटवर्क थी शुरुआत करूँ, केम के तमने अत्यारे हूँ सीमेट्री समझावू छू, एटले सिंपल नेटवर्क थी शुरुआत करिए, पछी धीरे धीरे आपणे नेटवर्क छे ने कॉम्प्लेक्स करता जईशुं। हवे समझो कि आ रीते तमने कंस्ट्रक्शन आपेलू छे। बराबर, आ बाजुनो भाग छे छेड़ो ए, आ बाजुनो भाग छे बी। ओके, बाकी तमे ऑलरेडी टेक्स्ट बुकमां विस्टन ब्रिज तो भणी गया छो, ऑलरेडी तमे टेक्स्टबुक में विस्टन ब्रिज भणी गया छो। टेक्स्टबुक सिवायनी मेथडो हूँ तमने अत्यारे करावु छू बराबर। हमणा तमारी टेस्ट पण आवे छे एटले थोड़ुंक व्यवस्थित ध्यान आपजो। क्लियर, तमने एम कीधुं के अत्यारे जे नेटवर्क छे तेनुं समतुल्य अवरोध शोधो ए अने बी वच्चे। अहींया अवरोध आपी दीधो 2R, अहींया अवरोध आपी दीधो 2R, अहींया अवरोध आपी दीधो R, अहींया अवरोध आपी दीधो R। અને આ અવરોધ છે આર બરાબર છે। ઓકે ચલો, હવે હું આ જે આખી મતલબ નેટવર્ક બનાવેલું છે એને હું અલગ લઈ આવું છું તમને ખાલી બતાવવા માટે કે અહીંયા કરવાનું શું છે। समझो कि तमारे जेना वच्चे समतुल्य अवरोध शोधवानो छे ते लाइन जो अहींया बने छे आ लाइन, तेने लंब कोई एक लाइन खेंचीए, तेने लंब कोई एक लाइन जो खेंचवामां आवे आवी रीते। समझो तो आनी बन्ने बाजू जुओ तो डाबी बाजू तमने जे देखाय छे ए जमणी बाजू देखाशे। आ बाजू 2R तो पेली बाजू 2R, आ बाजू R तो आ बाजू पण R, एटले एक वस्तु छे बीजू तेनु प्रतिबिंब छे तेम समझी शको। तो अहींया तमे मिरर सीमेट्रीनो उपयोग करी शको बराबर। हवे मिरर सीमेट्रीमां तमे जोशो तो प्रवाह पण समान होय, એટલે ધારો કે અહીંથી કુલ પ્રવાહ આવે છે આઈ, તો આ બાજુ જો પ્રવાહ આઈ વન હોય તો અહીંયા પણ આઈ વન જ હોય, અહીંયા પ્રવાહ આઈ ટુ હોય તો આ બાજુ પણ આઈ ટુ જ હશે બરાબર। સેમ આવું તમે વિસ્ટર્ન બ્રિજમાં પણ ભણી ગયા છો, સેમ આવું વિસ્ટર્ન બ્રિજમાં પણ તમે ભણી ગયા છો। હવે સમજો અહીંયાથી પ્રવાહ આઈ વન પસાર થાય છે બરાબર, તમે સમજી શકો છો પ્રવાહ અહીંથી આઈ વન પસાર થાય છે અને સીધે સીધો નીકળી જાય છે, તો આ બ્રાન્ચનો તો કોઈ મતલબ જ નથી। સેમ અહીંયા પ્રવાહ આઈ ટુ આવે છે અને સીધે સીધો નીકળી જાય છે, એટલે કે વચ્ચેનો અવરોધ છે અત્યારે કોઈ કામનો નથી, અને વચ્ચેનો અવરોધ કોઈ કામનો છે જ નહીં તો તમે આ ભાગને દૂર કરી શકો છો બરાબર। તો આટલો ભાગ તમે દૂર કરી શકો છો, ચલો આ કાઢી દીધો, આટલો ભાગ તમે દૂર કરી દીધો, અહીંયા કોઈ કનેક્શન છે જ નહીં તેમ સમજી લો બરાબર છે।
હવે કોઈ કનેક્શન છે જ નહીં, તો પછી એટલો ભાગ કાઢી નાખેલો છે. હવે તમે સમજી શકો છો કે ક્યાં શ્રેણી છે ને ક્યાં સમાંતર છે, એટલે તમે શું કરશો, ઉપર 2R 2R નું શ્રેણી જોડાણ કરશો, અને સમાન છે 2R 2R એટલે શું બની જશે, 4R. એવી રીતે આ બાજુ આર અને આરનું શ્રેણી જોડાણ કરો તો R + R 2R, તો ફાઇનલ તમને આર ઇક્વિવેલન્ટ શું મળશે, તો કે 4R × 2R / 4R + 2R એટલે કે 8R² / 6R. RR કેન્સલ એટલે કે 4/3R આપનો આન્સર. ક્લિયર છે? આ થઈ મિરર સિમેટ્રી. બરાબર, સેમ આવું સમજીએ આપણે બીજું ફોલ્ડિંગ સિમેટ્રી માટે. ફોલ્ડિંગ એટલે તમને કદાચ ખબર જ છે, ફોલ્ડ કરવું. ઘણી વખત આપણે કહે ને પેજ છે એને ફોલ્ડ કરો, એટલે કે આમ વાળી દો. બરાબર, તો હવે શીખવાનું છે એ ફોલ્ડિંગ સિમેટ્રી. બરાબર, તો તેના માટે હું એક એક્ઝામ્પલ લઉં છું આના જેવું જ, પણ આ વખતે મિરર સિમેટ્રી નહીં દેખાય. જુઓ, એક્ઝેક્ટ આના જેવું જ આપણે લઈશું, પણ આ વખતે મિરર સિમેટ્રી નહીં દેખાય. એક કામ કરીએ ને, જે આપેલું છે એને જ કોપી કરી લઈએ, જે આપેલું છે તેને જ કોપી કરી લઈએ. પેસ્ટ. ઓકે, પ્રોબ્લેમ એ છે કે આ વખતે અહીંયા આર આપેલા છે અને અહીંયા 2R 2R આપેલા છે. ચલો હવે હું અહીંયા કોઈ લાઈન બનાવું તો બંને બાજુ મને શું મળવું જોઈએ, સમાન ઇમેજ મળવી જોઈએ. તો આવી રીતે હું લાઈન બનાવું તો આ બાજુ આર છે, આ બાજુ 2R છે, તો તમે એક વસ્તુ અને બીજું પ્રતિબિંબ ના કહી શકો ને, એક વસ્તુ અને બીજું પ્રતિબિંબ નથી અહીંયા. એટલે કે મિરર સિમેટ્રીનો ઉપયોગ અહીંયા તમે કરી શકશો નહીં. એટલે હવે તમે ઉપયોગ કરશો એ ફોલ્ડિંગ સિમેટ્રીનો ઉપયોગ કરશો. ફોલ્ડિંગ સિમેટ્રી માટે શું કરવામાં આવે સમજો, તો હવે જે હું લાઈન ખેંચીશ, બરાબર, એ આ એ અને બીને જોડતી લાઈન પર હશે. એટલે આવી રીતે હું લાઈન ખેંચીને ચેક કરીશ કે શું આમ હું ચેક કરું તો મને ફોલ્ડિંગ સિમેટ્રી મળે છે કે નહીં. ફોલ્ડિંગ એટલે આ ભાગ છે એને ફોલ્ડ કરીને પેલી સાઈડ લઈ જાઓ તો મળે છે. હા, મળે છે. જુઓ, અહીંયા આ આર છે અને વર્તુળ ઘુમાવીને પેલી સાઈડ લઈ જઈશ તો આર જ મળે છે, અને વર્તુળ ઘુમાવીને પેલી સાઈડ લઈ જઈશ તો આર જ મળવાનું, 2R ને 2R જ મળવાનું. તો અત્યારે તમને મળે છે એ ફોલ્ડિંગ સિમેટ્રી છે. બંનેમાં ફરક શું છે ખાસ સમજો, કે મિરર સિમેટ્રીમાં જે આ એ અને બીને જોડતી લાઈન હતી, આ લાઈન તેને તમે લંબ આમ ખેંચો છો અને એને બંને બાજુ ચેક કરો છો. ફોલ્ડિંગ સિમેટ્રીમાં એ અને બીની જે લાઈન છે એ જ લાઈનમાં તમે એક ઇમેજનરી લાઈન સિલેક્ટ કરો છો અને તેની બંને સાઈડ તમે ચેક કરો છો. હવે ફોલ્ડિંગ સિમેટ્રીમાં ખાસ, જેમ પહેલાંમાં તમે પ્રવાહ જોતા હતા તેમ આમાં તમારે જંકશનના વોલ્ટેજ જોવાના છે. બંને બાજુ જંકશનના પોટેન્શિયલ સેમ હોય, એટલે ધારો કે અહીંનું પોટેન્શિયલ હું x કહું તો અહીંનું પણ x, અહીંનું y હોય તો અહીંનું પણ y, અહીંનું z હોય તો અહીંનું પણ z. ચલો આટલી સમજ પડી ગઈ હશે. ક્લિયર? તો મતલબ શું થયો કે અહીંયા જુઓ તો તમને ધ્યાનથી જોશો તો ખબર પડશે, વાય અને વાય બંને સમાન છે. એટલે કે આ અવરોધને કોઈ પણ પ્રકારના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળતો નથી. બરાબર, ઘણા લોકો હજુ વિચારતા હશે કે સર આ તો અમે વિસ્ટન બ્રિજની મદદથી પણ કરી શકીએ છીએ. બિલકુલ કરી શકો છો, પણ જ્યારે કોમ્પ્લેક્સ નેટવર્ક આવશે ત્યારે આ રીત તમને ઇઝી પડશે. કોમ્પ્લેક્સ નેટવર્ક પણ આપણે હમણાં જ ચર્ચા કરવાના
છીએ, બરાબર. અત્યારે જો બંને બાજુ વિદ્યુત સ્થિતિમાન સરખું છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નથી એટલે કે આરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રભાવ રહેશે નહીં. હવે વાત કરો અવરોધ આરની, સમજો આ અવરોધ આર એ કોની વચ્ચે છે, એક્સ અને વાયની વચ્ચે. તો આ અવરોધ આર પણ કોની વચ્ચે છે, એક્સ અને વાયની વચ્ચે, એટલે કે બંને સમાંતરમાં છે. અને જો સમાંતરમાં હોય તો બંનેનું સમાંતર જોડાણ શું થશે, આર ગુણ્યા આર છેદમાં આર વત્તા આર, એટલે કે આર બાય ટુ. ઓકે, એવી રીતે અહીંયા પણ જુઓ તો બંને સમાંતરમાં આવશે, કેમ કે વાય અને ઝેડની વચ્ચે, આ પણ વાય અને ઝેડની વચ્ચે. તો પછી ટુ આર ગુણ્યા ટુ આર એટલે શું થઈ જશે, ટુ આર ગુણ્યા ટુ આર છેદમાં ટુ આર પ્લસ ટુ આર, એટલે કે આર બની જશે. એટલે ફોલ્ડિંગ સિમેટ્રીમાં સૌથી ઇઝી મેથડ, સમજો ફોલ્ડિંગ સિમેટ્રીમાં સૌથી ઇઝી મેથડ શું છે, તો આપણે આ વસ્તુને અત્યારે કોપી કરી લઈએ, નહીં તો ડાયાગ્રામ છે ને બહુ ખરાબ કરી નાખશું આપણે, બરાબર. સૌથી ઇઝી મેથડ છે કંઈક આવી, કે જે ભાગ આપણા કામનો નથી એને તો દૂર કરી જ નાખીએ, કેમ કે જો આર અવરોધ માટે સાબિત થઈ ગયું હતું કે બંને બાજુ સ્થિતિમાન સમાન છે તો આ ભાગ તો આપણા કોઈ કામનો છે જ નહીં. અને આ જે નીચેનો ભાગ છે, સમજો આ નીચેનો ભાગ છે એને દૂર કરવાનો છે, બરાબર. નીચેનો ભાગ છે તેને દૂર કરવાનો છે, એને ઉપર શિફ્ટ કરાવવાનો છે. ઉપર શિફ્ટ કરાવો ત્યારે, સમજો ઉપર શિફ્ટ કરાવો ત્યારે આ આર અને આર સેમાં આવે છે, સમાંતરમાં. તમે અત્યારે જે કન્ડિશન છે પ્રમાણે ના જાઓ, આ હું કનેક્ટેડ રાખું તોની વાત છે, એટલે કે વાય બિંદુને જો હું એક જ કરી દઉં તોની વાત છે, તો કન્સ્ટ્રક્શન આવું બનશે. બરાબર, અહીંયા આર, અહીંયા આર, અહીંયા ટુ આર, અહીંયા ટુ આર, અને વાય બિંદુ એક જ કરી દીધું મેં, બરાબર. તો આવું કંઈક કન્સ્ટ્રક્શન બનશે. તો આ બંને સેમ આવશે, સમાંતરમાં. અને સમાંતરમાં સરખા છે એટલે શું થશે, અડધું આવે, મૂલ્ય શું બની જશે, જે હોય તેના કરતાં અડધું, એટલે આર છે તો આર બાય ટુ થઈ જશે. એટલે સમજો હું શું કરું છું, હું આવું કંઈક કરીશ કે આ આર ભાગને દૂર કરી દઈશ, તો તેના જગ્યાએ અહીંયા કરી દઈશ આર બાય ટુ. એવી રીતે આ ટુ આર ભાગને દૂર કરી દઈશ, તેના જગ્યાએ અહીંયા કરી દઈશ ટુ આર બાય ટુ. ભાગાકારમાં બે કરી દો, ફોલ્ડિંગ સિમેટ્રીનો આ ફાયદો છે. એટલે એકદમ ઇઝી નેટવર્ક બની ગયું. જુઓ હવે શું થશે, તો કે આર બાય ટુ અને ટુ આર બાય ટુમાં ટુ ટુ કેન્સલ પાછા, તો આર બાય ટુ અને આર ખાલી તેનું શ્રેણી જોડાણ બચ્યું, એટલે આર ઇક્વિવેલન્ટ થઈ ગયું આર બાય ટુ પ્લસ આર. તો પછી જવાબ શું આવે, થ્રી આર બાય ટુ. ઓકે, હવે થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન લઈશું એટલે ઓટોમેટિક તમને સમજ પડશે. એટલે હવે પાછો એક લઈએ મિરર સિમેટ્રીનો, પાછો એક લઈશું આપણે ક્વેશ્ચન મિરર સિમેટ્રી માટે, બરાબર. ધારો કે તમને ક્વેશ્ચન કંઈક આવી રીતે આપેલો છે, હવે હું આમાં જ થોડુંક મારું વર્ક કરીશ, એટલે બની શકે કે ક્વેશ્ચનની શકલ છે એ બદલાઈ જાય. એટલે તમારે જો ઓરિજિનલ ક્વેશ્ચન જોઈતો હોય તો સ્ક્રીનશોટ રાખીને મૂકો, બરાબર. એક સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લઈને રાખી મૂકજો, અત્યારે નહીં જ્યારે ડાયાગ્રામ બની જાય ત્યારે.
ओके चलो पछी तमने कई आपेलू बराबर हम अहीनो अवरोध है आर अहीनो अवरोध है आर अहीनो अवरोध है आर अहीनो अवरोध है आर आपण आर आपण आर आपण आर अने आपण आर अने तमने एवं कहेवामां आवे के अहीं बिंदु है ए अने अहीं बिंदु है बी अने ए बी वच्चे समतुल्य अवरोध शोधो आर ए बी शोधवानुं छे। चलो आवो क्वेश्चन छे बराबर तो साव सिंपल बात छे के तमे शुं करशो तो के तमे अहींया मिरर सीमेट्रीनो उपयोग करो मिरर सीमेट्रीनो उपयोग करो एटले आवी रीते जो ए बी ने लंब दिशा में तमे लाइन एवी खेंचो के जेना माटे बन्ने बाजू तमने समान भाग मळे। હવે તમે પ્રતિબિંબ ચેક કરો તો જુઓ આ અરીસો છે એમ માની લો આ તમારો અરીસો દસમા ધોરણમાં ભણતા હતા તમને યાદ હોય તો સમતલ અરીસો આ બાજુ આર 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 સોરી આના આવે ને આના માટે પ્રતિબિંબ અહીંયા મળે અને આ આર માટે અહીંયા મળે તો બંને બાજુ કન્ડિશન સરખી થઈ ગઈ ને એટલે આવા ક્વેશ્ચનનું સોલ્યુશન તમે સિમેટ્રીની હેલ્પથી કરશો તો એકદમ ઇઝી બનશે આપણે વિચારેલું પણ એવું એટલું ઇઝી બની જશે બરાબર। હવે સમજો ધારો કે હું અહીંથી પ્રવાહ પસાર કરાવું છું કેટલો આઈ તો એના બે ભાગ પડ્યા આઈ વન અને આઈ ટુ। હવે ઇમેજ જો મતલબ પ્રતિબિંબ જો અવરોધનું બનતું હોય તો પ્રવાહનું પણ બનવું જોઈએ એટલે અહીંયા આર છે તો અહીંયા પણ સોરી અહીંયા આઈ વન છે તો અહીંયા પણ આઈ વન જ હોવું જોઈએ અહીંયા આઈ ટુ છે તો અહીંયાથી જે આવતો હશે એ શું હોવો જોઈએ આઈ ટુ જ હોવો જોઈએ। હવે વિચારવા જેવી વાત એ કે જો પ્રવાહ અહીંથી આવીને આમ નીકળી જતો હોય તો આ જંકશન છે જ નહીં ખરેખર ત્યાંથી પ્રવાહ આમ કે આમ વહેંચાતો જ નથી એટલે કે એ જંકશનને તમે દૂર કરી શકો છો બરાબર એ જંકશનને તમે દૂર કરી શકો છો એટલે હું પાછો શું કરીશ આકૃતિ કોપી કરીશ કોપી કરીને અહીંયા પેસ્ટ કરીએ હવે જે કંઈ પેઇન્ટિંગ કરવું હોય તે આપણે આમાં કરીશું સમજ પડી એટલે હવે સમજો કે એક વાત તો ફિક્સ થઈ ગઈ કે આ જંકશન નથી એટલે એ જંકશન હું દૂર કરું છું જોજો હા એ ભાઈ આ તો બધું દૂર થઈ ગયું એરિયા ઇરેઝર લઈને આટલો પાર્ટ હું રિમૂવ કરું છું બરાબર અને આને હું ડાયરેક્ટ જોઈન કરી દઉં છું કેમ કે અહીંથી આમ પ્રવાહ તો જતો જ હશે ને સમજ પડી એ જંકશન છે એ મેં કાઢી નાખેલું છે અને સીધા કનેક્ટ કરી દીધા કેમ કે જંકશનનો કોઈ મતલબ જ નથી રહેતો અહીંથી સીધો પ્રવાહ આમ નીકળી જતો હોય તો અને સીધો નીકળી જાય છે કેમ ખબર પડી મિરર સિમેટ્રીની મદદથી કેમ કે અહીંયા પ્રવાહ આઈ વન હોય તો અહીંયા આઈ વન હોય જ પ્રતિબિંબ મળવાનું છે બરાબર। હવે જો કેલ્ક્યુલેશન સાવ ઇઝી થઈ ગયું અમુક વસ્તુ જ આપણને નડતી હોય નડતી વસ્તુ તમે દૂર કરી દો એટલે સાવ ઇઝી હવે તમે જોશો તો આ આર અને આ આરનું શ્રેણી જોડાણ થશે એટલે આખું નેટવર્ક ઇઝી બની જશે જુઓ ઉપર આર અને આરનું શ્રેણી જોડાણ અહીંથી તમે જુઓ તો આ આર અને આરનું પણ શ્રેણી જોડાણ એટલે આવી રીતે અહીંથી આ બીજા એક આર અને આરનું પણ શ્રેણી જોડાણ ઓકે ત્યારબાદ આ આર અને આર એ છૂટા પડે છે એટલે એ અહીંયા આવશે અને તેનાથી આ ટુ આર છૂટું પડે છે આર અને આર અને અહીંયા કંઈક એ છે અને અહીંયા કંઈક બી છે અહીંયા બે અવરોધ હતા તો આપણે બે અવરોધ મૂકી દઈએ
હવે જુઓ કેટલું નેટવર્ક ઇઝી બની ગયું. શું કરેલું છે એ ખાસ ધ્યાન આપજો કે અહીંયા જે આ બે અવરોધ હતા તે આ બંને મેં શ્રેણીમાં મૂકી દીધા, આ બંને શ્રેણીમાં હતા એ બંનેને શ્રેણીમાં મૂકી દીધા, બંનેના શ્રેણી જોડાણ એકબીજા સાથે સમાંતરમાં હતા તો સમાંતરમાં મૂકી દીધા, એક અવરોધ અહીંથી જતો હતો જ્યાં આગળ બે પાર્ટ પડતા હતા આર એન્ડ આર, તો અહીંયા પણ આર, તેમાંથી બે પાર્ટ પડે છે આર એન્ડ આર. ઓકે, આ બંનેના આર જે છે એ મિક્સ થઈને અહીંયા આર બનતું, એ બંને આર મિક્સ થઈને અહીંયા મેં આર બનાવી દીધું. ઓકે, તો ઇક્વિવેલેન્ટ નેટવર્ક છે એકદમ ઇઝી બની ગયું. ઓકે, હવે સિમ્પલ છે સાવ, કેલ્ક્યુલેશન એકદમ ઇઝી. શું કરશો, આ આર અને આ આરનું શ્રેણી જોડાણ 2R, અહીંયા પણ આ આર ને આર જ છે, શ્રેણી જોડાણ કરો 2R, 2R 2Rનું પાછું સમાંતર જોડાણ કરો એટલે પાછું શું બને આર. એટલે આ આખું નેટવર્ક તમે જોશો આ ઉપરનો પાર્ટ, હા આટલો, આમાં શું થશે, આર પ્લસ આર પ્લસ આર ઇક્વલ ટુ 3R, અને નીચેનો પાર્ટ છે આ જે નીચેનો પાર્ટ મને દેખાય છે તેના માટે આર પ્લસ આર એટલે 2R. હવે એ 3R અને 2R સેમાં આવશે સમાંતરમાં, એટલે આર ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ 3R ઇન્ટુ 2R ડિવાઈડ બાય 3R પ્લસ 2R, એટલે કે 6R સ્ક્વેર છેદમાં 5R, એટલે કે 6R ડિવાઈડ બાય 5, 6R ડિવાઈડ બાય 5. ઓકે, સમજ પડી ગઈ હશે. એટલે આવા કોમ્પ્લેક્સ નેટવર્ક હોય ત્યારે થોડું વિચારશો આન્સર ઓટોમેટિક આવવા લાગશે. હવે સેકન્ડ, હવે આવશે ફોલ્ડિંગ સિમેટ્રી. પાછું એક પછી એક મેથડ સમજતા જઈએ. ફોલ્ડિંગ સિમેટ્રીમાં પાછું શું કરશો, તો તેના માટે હું એક ક્વેશ્ચન તમને આપું, બરાબર, એમાં ટ્રાય કરો. આપણે શું કરેલું હતું, મિરર સિમેટ્રી કરેલું હતું ને અત્યારે, તો એક ક્વેશ્ચન પાછો લઈ લઈએ ફોલ્ડિંગ સિમેટ્રીનો. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલશે. તો અહીંયા આવી રીતે તમને અવરોધ આપી દીધા છે, તમને કીધું છે કે આ એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. આટલું ઇઝી આપી દેતો ક્યાં પ્રોબ્લેમ હતો. હવે પ્રોબ્લેમ અહીંયા છે, જુઓ, એક આમ અવરોધ આપી દીધા, આવી રીતે અવરોધ આપી દીધા, બરાબર. આ વચ્ચેનો પાર્ટ આપણે ડાર્ક કરેલો છે એ કાઢી નાખીએ. ઓકે, હવે તમને કીધું બધા અવરોધનું મૂલ્ય આર છે, હવે આમાં તમને કીધું કે હવે સોલ્યુશન કરવાનું અને એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો અહીંયા જો અહીંયા પાછા તમે જોશો તો બંને સિમેટ્રીનો ઉપયોગ થઈ શકે છે, કેમ કે હું આમ લંબ લાઇન, જો એ બીની લાઇન આ છે, એ બી વાળી લાઇન આ છે, તેને હું લંબ લાઇન ખેંચું આવી રીતે, તો બંને બાજુ મને સરખી જ ઇમેજ મળે છે, મળે છે ને. જો ચેક કરો, અહીંયા આર તો અહીંયા આર, અહીંયા આર તો એવી રીતે અહીંયા આર, આ અહીંયા આર, અહીંયા આર તો અહીંયા આર, અહીંયા આર તો અહીંયા આર, આ પણ એક આર છે તો આ પણ એક આર છે, તો બંને બાજુ સમાન જ ઇમેજ મળે છે. એટલે કે મિરર સિમેટ્રીનો ઉપયોગ થઈ શકે છે, પણ આપણે અત્યારે ટોપિક કરીએ છીએ તે કયો છે, તો એ ફોલ્ડિંગ સિમેટ્રી છે.
तो आपने फोल्डिंग सीमेट्री ने ध्यान में लईशू, एटले के आ ए बी वाली अक्ष नी लाइन में आपणे चेक करशू। तमे मिरर सीमेट्री थी सॉल्व करशो तो पण सेम ज आंसर आवशे, नहीं तमे जाते पण ट्राई करी शको छो, बराबर छे। हवे आपणे जे कंई पेंटिंग करवानुं छे ते नवा डायग्राम में करीए, एटले तमारो जूनो डायग्राम छे क्वेश्चन छे एज इट इज रे। हवे समझो के फोल्डिंग सीमेट्री में आपणे शुं ध्यानमां लेता था, विद्युत स्थितिमान। એટલે હું જો અહીંનું સ્થિતિમાન x કહું તો અહીંનું સ્થિતિમાન શું છે? x। આ બિંદુનું સ્થિતિમાન જો હું y કહું તો આ બિંદુનું સ્થિતિમાન શું થશે? y। આ બિંદુનું સ્થિતિમાન હું z કહું તો આ બિંદુનું સ્થિતિમાન શું થશે? z। બરાબર છે, તો આ લાઈન ખેંચી દીધી। હવે લાઈનની બંને બાજુ જો સરખું છે જ, ઓકે, અને આપણે એક્સ વાય ઝેડ સ્થિતિમાન પણ લઈ લીધા, બરાબર। તો હવે સમજવા જેવી વાત છે કે આ અવરોધ જુઓ તો કોની વચ્ચે છે? એક્સ અને વાયની વચ્ચે। તો આ અવરોધ પણ એક્સ અને વાયની વચ્ચે, એટલે કે એ બંનેનું શું હોય, કેવું જોડાણ હોય? સમાંતર જોડાણ, બરાબર। ફોલ્ડિંગ સિમેટ્રીમાં મેં તમને કરાવેલું યાદ હોય તો હમણાં જ કે આપણે શું કરતા હતા, આ અવરોધ અને આ અવરોધ જો સમાંતરમાં હોય તો આને આપણે દૂર કરીને અહીંયા આર બાય ટુ લખી દેતા હતા, યાદ છે ને? કોઈ પણ એક અવરોધને દૂર કરીને શું કરી દેતા હતા? ઉપરના અવરોધનું અડધું કરી દેતા હતા। તો બસ કામકાજ ચાલુ કરી દઈએ અડધા કરવાનું, બરાબર। તો હું શું કરીશ કે આ અવરોધને દૂર કરીશ, કેમ કે એ અને પેલો સમાંતરમાં હતા, અને અહીંયા હું શું કરી દીધું? ડિવાઈડ બાય ટુ। કેટલું ફટાફટ કામ ચાલે છે જુઓ। હવે અહીંયા હું આ અવરોધ દૂર કરું તો એની સામેનો એક્ઝેટ અવરોધ છે ત્યાં આર બાય ટુ, ઓકે। પ્રોબ્લેમ એ છે કે આપણે મેઇન ક્વેશ્ચનમાં ચેન્જ કરવા લાગ્યા, એટલે અહીંયા કરવાનું હતું। ચલો તો અહીંયા કરી દીધું મેં આર બાય ટુ, આને પણ મેં દૂર કરી દીધો, કેમ કે એ અને અહીંયાનું સ્થિતિમાન ધારો કે ઓ છે, તો આ એક્સ અને ઓની વચ્ચે, તો આ પણ એક્સ અને ઓની વચ્ચે, બરાબર। એટલે બંને સમાંતરમાં જેટલા તમને સમાંતરમાં દેખાય ત્યાં ડિવાઈડ બાય ટુ કરી દો। હવે આ એક્સ અને વાયની વચ્ચે, આ પણ એક્સ અને વાયની વચ્ચે, તો સાવ સિમ્પલ શું કરવાનું છે? ડિવાઈડ બાય ટુ, એટલે આને દૂર કરી દીધો, ઓકે, આને દૂર કરી દીધો, સામેનો અવરોધ છે ત્યાં શું કરી દીધું મેં? ડિવાઈડ બાય ટુ। એવી રીતે જો આ અવરોધ કોની વચ્ચે છે? ઝેડ અને ઓની વચ્ચે। આ પણ કોની વચ્ચે છે? ઝેડ અને ઓની વચ્ચે, તો બંને શેમાં થઈ ગયા? સમાંતરમાં। એટલે કે આને હું દૂર કરું તો મારે અહીંયા શું લખવાનું છે? આર બાય ટુ। કેટલું ઇઝી જુઓ। હવે આ વાય અને ઝેડની વચ્ચે, આ પણ વાય અને ઝેડની વચ્ચે, તો મારે અહીંયા શું કરવાનું? આર બાય ટુ, આને દૂર કરવા માટે, ઓકે। આ જુઓ, આર અને આ અવરોધ સમાન, કેમ કે આ આ અવરોધ છે એ ઝેડ અને બીની વચ્ચે, આ પણ ઝેડ અને બીની વચ્ચે, તો હું આને દૂર કરું તો આ શું બચે? આર બાય ટુ। હવે સમતુલ્ય નેટવર્ક કેવું બનશે જુઓ। એક્સ પાસેથી એક અવરોધ ગયો, સમજો, આર બાય ટુ, અને બીજો એક અવરોધ આર બાય ટુ। એવી રીતે એક્સ પાસેથી બીજો અવરોધ ગયો આર બાય ટુ અને આર બાય ટુ, અને એ ક્યાં પહોંચ્યા? છેલ્લે ઝેડ પાસે। અને અહીંથી એક અવરોધ આવ્યો આર બાય ટુ, અહીંથી એક અવરોધ આવે છે આર બાય ટુ, અને આ બાજુ પહોંચે છે બી પાસે, આ બાજુ પહોંચે છે એ પાસે, અને આ બિંદુ જે છે એ ઓ છે, આ બિંદુ એક્સ અને આ બિંદુ વાય। એકદમ ઇઝી કામ થઈ ગયું, એટલે આ થઈ ગયું આર બાય ટુ, 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 અને આ બાજુનું આર બાય ટુ, બરાબર। હવે તમે ઇઝીલી નક્કી કરી શકો શ્રેણી સમાંતર જોડાણ, કેમ કે અહીંથી પ્રવાહ આવી જશે અને આ બે ભાગમાં વહેંચાશે ને અહીંયા પાછો ભેગો થઈ જશે અહીં, બરાબર। એટલે સાવ ઇઝી થઈ ગયું કે સૌથી પહેલાં તમે આર બાય ટુ આર બાય ટુનું શું કરશો? શ્રેણી જોડાણ, એટલે બંનેનો સરવાળો થઈને શું બની જશે? આર। એવી રીતે આ નીચે પણ બંનેનું શ્રેણી જોડાણ, બંનેનો સરવાળો થઈને શું બની જશે?
आर। क्लियर? आर आर नु पाछू तमे समांतर जोड़ाण करो तो पाछू शू थई जशे, तो के आर बाय टू। हवे आर बाय टू आ बने नु समांतर आर बाय टू अने आर बाय टू त्रणेय श्रेणी में, एटले के आर इक्विवेलेंट मळशे ते आर बाय टू प्लस आर बाय टू प्लस आर बाय टू एटले के थ्री आर बाय टू। समझ पड़ी? तो आवी रीते कोई कॉम्प्लेक्स नेटवर्क आपेलू होय तो मिरर सीमेट्री के फोल्डिंग सीमेट्री नो उपयोग करीने तमे आंसर लावी शको। बराबर? हजू आवा घणा बधा क्वेश्चन छे, एवुं लागशे तो आपणे पछी डिस्कस करीशुं। तमे पण तमारी रीते जेटला थाय तेटला ट्राई करी शको छो सीमेट्रीनो उपयोग करीने। ओके, हवे आपणे चेप्टरमां बाकी शुं छे તે પણ સમજી લો। બરાબર? હવે આપણે બાકી છે જો કિર્ચોફનો પ્રથમ નિયમ, બરાબર, એટલે કે KCL KVL તમને ઓલરેડી આવડે છે કેમ કે તમે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છો। એક મારે તમને કરાવવાનું છે લૂપ એનાલિસિસ કેમ કે ટેક્સ્ટબુકમાં નથી ભણ્યા। એક કરાવવાનું છે સુપરપોઝિશન કેમ કે એ ટેક્સ્ટબુકમાં નથી ભણ્યા। બરાબર? બાકી એક મીટર બ્રિજમાં થોડા કોન્સેપ્ટ છે टेक्स्ट बुक करता थोड़ा वधाराना, ए करवानु छे। विस्टन ब्रिज तमने आवडे छे। अने एक पोटेंशियोमीटर, हवे पोटेंशियोमीटर में खाली प्रेक्टिस बाकी छे केम के टेक्स्ट बुक में जे छे ए बधुं तमने सरे करावी दीधेलू छे। बराबर? एटले टेक्स्ट बुक रिलेटेड तो तमने ऑलरेडी आवडे छे, आपणे तेनाथी थोड़ुं ऊपर जवानी ट्राई करशुं। क्लियर? એટલે આટલો વસ્તુ બાકી છે, એટલે બે કે ત્રણ લેક્ચરમાં આ બધાના કન્સેપ્ટ આપણે એક એક જોઈ લઈશું। KCL KVL તમને આવડે છે, આ બે મારે કરાવવાનું છે અને આ બે મારે કરાવવાનું છે। બરાબર? તો અને આ બેનું તમને ટેક્સ્ટ બુક લેવલનું તો આવડે છે એટલે કોઈ ટેન્શન નથી, એટલે હમણાં ટેસ્ટ આવશે તે પહેલાં તમારું આ કામ પૂરું થઈ ગયું હશે। ઓકે? અને આવા ક્વેશ્ચનની તમે જાતે પ્રેક્ટિસ करता रहो, कोई डाउट हो तो एनी टाइम कॉन्टेक्ट कर सको छो। ओके, थैंक यू।